સબરી બેઠી વનમાં પુકારે રામ રામ, સબરી બેઠી વનમાં પુકારે રામ રામ, ક્યારે આવે રામ મારા ક્યારે આવે રામ, ક્યારે આવે રામ મારા ક્યારે આવે રામ. વહેલી સવારે સબરી ઝૂંપડી રે વાળે, ઝૂંપડી વાળીને રામને બોલાવે, વેલાઓ રામ મારા વેલાઓ રામ, વેલાઓ રામ મારા વેલાઓ રામ, ક્યારે આવે રામ મારા ક્યારે આવે રામ. શબરી માતા ભગવાન શ્રી રામના ભક્તોની જ્યારે પણ વાત કરવામાં આવે ત્યારે શબરી માતા ચોક્કસથી યાદ આવે. ભગવાન શ્રી રામ જ્યારે માતા સીતાને શોધવા માટે નીકળ્યા ત્યારે શબરી માતાની ઝૂંપડીએ પહોંચ્યા હતા અને માતા શબરીએ પોતે ભગવાન શ્રી રામને મીઠા બોર ચાખી ચાખીને આપ્યા હતા અને ભગવાને પણ ખૂબ જ પ્રેમ અને સત્કારથી એ બોર ખાધા અને શબરીની ભક્તિથી પ્રસન્ન થઈને તેમને મોક્ષ પ્રદાન કર્યું. હવે જ્યારે રામલલ્લાની અયોધ્યા ખાતે ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે દંડકારણ્ય એવા ડાંગ જિલ્લો પણ તેનો સાક્ષી બનશે. શ્રીરામ અને શબરીના મિલનની ઐતિહાસિક ઘડીને યાદ કરતા શબરી માતાના વંશજો બોર અને ધનુષ બાણ લઈને અયોધ્યા પહોંચશે અને પૂજ્ય ભદ્રાચાર્યજી મહારાજને આપીને ભગવાન રામના ચરણોમાં ધનુષ બાણ મૂકીને શબરી માતા વતી બોર અર્પણ કરશે. આપને જણાવી દઈએ કે સીતાજીની શોધમાં વનમાં ભટકતા ભગવાન શ્રીરામે સુબીર પાસેના ચમકડુંગર નામક સ્થળે શબરીના ચાખેલા બોર ખાધા હતા અને શબરીધામ પ્રત્યે ભક્તો ખૂબ શ્રદ્ધા પણ ધરાવે છે ત્યારે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનતા માતા શબરીના વંશજો સાથે ડાંગના લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે. દર વર્ષે મકર સંક્રાંતિ ને કાર્યક્રમ ઉજવાય છે અને એ ઉજવણીમાં અમે સતત ભાગ લઈએ અને એના કેટલા વર્ષોથી અમે ભાગ લીધો અને અત્યારે અમે એ ભાગ એ કાર્યક્રમને આધારે અમને અયોધ્યા જવાનો મોકો મળ્યો એવો લાભ અમને જન્મથી નહીં મળી એ હમણાં મળવાની તૈયારી અને અમે એની તૈયારીમાં છીએ અને એને લગતા ગામને પણ આનંદ થાય, આજુબાજુના વિસ્તારના લોકો પણ આનંદિત થયા છે કે રામ મંદિરને મોકો તમને મળ્યો, સરસમાં સરસ એવો કોનો મોકો મળે એવી રીતે અમને બહુ આનંદ થયો છે. અહીંયા વર્ષોની પરંપરા છે, આજુબાજુના અનેક લોકો જે માતા સબરીના વંશ છે અનેક લોકો હજારો વર્ષથી આ સ્થળ ઉપર એકત્ર થાય છે અને વર્તમાન સમયમાં તો અહીં લક્ષ્મણજી અને શ્રી રામના વેશભૂષામાં આવીને એક ઉત્તરાયણના દિવસે ખૂબ મોટી ઉજવણી કરે છે. પરંતુ આ વર્ષે ઉત્તરાયણના દિવસે યોગાનુયોગ આજથી 75 વર્ષ પહેલાં પરમ આદરણીય રામભદ્રાચાર્ય મહારાજનો જે જન્મ પણ ઉત્તરાયણના દિવસે થયો છે, મકર સંક્રાંતિના દિવસે થયો છે, એમનો 75મું જન્મ વર્ષ એ અયોધ્યામાં એમની પણ પ્રતિજ્ઞા હતી કે જ્યાં સુધી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સ્થળ ઉપર શ્રી રામ મંદિર ન બને ત્યાં સુધી હું અયોધ્યામાં કથા નહીં કરું. આજે એમનું પણ એ આખું આજે એમનો પ્રતિજ્ઞા હતી એ પણ પૂર્ણ થઈ રહી છે અને 14 તારીખથી એમના 75મા જન્મદિવસથી રામભદ્રાચાર્યજીના 75મા જન્મદિવસથી ત્યાં 1008 કોટી શ્રી હનુમાન મહાયજ્ઞ શરૂઆત થવાની છે. તો આ તબક્કે પ્રાચીન કાળમાં સબરી માતા પાસે પ્રભુ રામચંદ્ર પધાર્યા હતા, આજે વર્તમાન સમયમાં અયોધ્યા ધામમાં પ્રભુ રામચંદ્ર પાસે સબરીના વંશજો જશે, બોર ભેટ અર્પણ કરશે, ધનુષ તીર ધનુષ અર્પણ કરીને સાંસ્કૃતિક જે પરંપરા છે એ નિભાવશે. આગામી 22 તારીખે અયોધ્યામાં ભગવાન શ્રી રામ વિરાજમાન થવાના છે ત્યારે અત્યારે આપણે છે રામાયણ કાળની અંદર જે દંડકારણ્ય હતું એ દંડકારણ્ય એટલે કે ડાંગ જિલ્લામાં આપણે અત્યારે જોઈ શકીએ છીએ કે જે ભગવાન શ્રી રામ અને સબરી માતાના જે મૂર્તિ છે અહીંયા આ સબરી ધામ એટલે સબરી મંદિર છે. આ મંદિરની અંદર ભગવાન શ્રી રામ બિરાજમાન છે અને જે માતા સબરી છે એમને બોર ખવડાવી રહ્યા છે. આ જે મહત્વ છે સબરીધામનું એ સબરીધામના ટ્રસ્ટી આપણી સાથે છે તેની સાથે વાત કરીશું. નસરભાઈ છે, નસરભાઈ જે આ મહત્વ છે સબરીધામ શું આપણે
સબરીધામનો આમ તો ડાંગ જિલ્લાના 311 ગામ એવા ગામ છે કે જે રામાયણ કે મહાભારત સાથે કોઈ ને કોઈ ઇતિહાસ સાથે જોડાયેલા છે. ઇતિહાસ અહીંયા ભરપૂર પડેલું છે. પરંતુ વાત સબરીધામની છે તો અહીં એક ચમક ડુંગરી નામની એક ડુંગરી છે જ્યાં હજારો વર્ષ પહેલાં મા સબરી તપસ્યા કરતી હતી. અને રામાયણ કાળમાં જે ઉલ્લેખ આવે છે કે ભગવાન રામ પંચવટીમાં ખૂબ લાંબો સમય ત્યાં રહે છે અને માતા સીતાનું ત્યાંથી હરણ થાય છે અને પછી માતા સીતાની શોધમાં એ દક્ષિણમાંથી ફરતા ફરતા અહીં ડાંગના દંડકારણ્યની આ સબરીધામની ભૂમિ પર આવે છે. એ જ નામ પરથી અહીંયા સુબીર ગામમાં વસેલું છે. એ સબરીધામમાં ભગવાન રામ જ્યારે પંપા સરોવર પર આવે છે અને ત્યાંથી પછી સુબીરમાં સબરીધામ આવી અને માતા સબરીને અહીંયા મળે છે. માતા સબરીને વર્ષો પહેલાં માતંગ ઋષિનું એક કથન હતું કે એક દિવસ ભગવાન રામ જરૂર તારી ભક્તિને વશ થઈ અને તમારી સામે આવશે અને તે સાર્થક અહીં થયું હતું. અને 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણના સમયે ભગવાન રામ પોતાના ભાઈ સાથે માતા જાનકીને શોધતું અહીંયા આવે છે અને મા સબરી સાથે ભેટો થાય છે અને સબરી માતાના મા દર્શનથી વાનરરાજ સુગ્રીવનો ભેટો થાય છે અને દક્ષિણ તરફ જાનકીને શોધવા ભગવાન રામેથી પ્રસ્થાન કરે છે. અને તે જ સમયે માતા સબરીને ભગવાન રામે નવધા ભક્તિ પણ અર્પણ કરી હતી અને એમ કહેવાશે કે તે જ દિવસે મા સબરીએ એને પોતાનું મોક્ષ પ્રદાન થયું હતું. એવા સબરીધામે આજે એક નાનકડો કાર્યક્રમ પણ થયું છે જ્યાંથી સહજોડા ભગવાન રામના અયોધ્યાના હવન યજ્ઞમાં ભાગ લેવા જઈ રહ્યા છે. એવા આજે નાનકડો કાર્યક્રમ પણ માન્ય પુનેશભાઈ મોદી અને પૂજ્ય સ્વામી અસીમાનંદજી દ્વારા આજે કરવામાં આવ્યું છે. તમે પણ જવાનું છો, ક્યારે તમે ભાગ લેવા જઈ રહ્યા છો, કેવું લાગે છે તમને? ખૂબ જ સરસ લાગે છે, અમને જવાનો અવસર મળ્યો એ બદલ અમે ખૂબ જ પુનેશભાઈ મોદી સાહેબના તથા એના સ્વામીજીના અમારા આશીર્વાદ આજે અમને મળ્યા છે અને અમે ત્યાં રામ જન્મ મંદિરના ઉદ્ઘાટનમાં અમે જઈશું અને ડાંગ વતી અમે સૌના માટે પ્રાર્થના કરીશું. તો એ ડાંગ વતી સૌના માટે પ્રાર્થના પણ થવાની છે. અહીંયા જે મહિલા મંડળ છે, મહિલા મંડળ અને ભજન જે છે એ રામજીના આતુરતાનો એક અર્થ બતાવી રહ્યા છે. શું છે ભજન ગાયકીનો એક અર્થ એ પણ સમજીશું. જે તમે જે ભજન કરી રહ્યા છો રામજી આતુરતાનો શું છે? આપણે અમે આવવાથી આવ્યા છીએ અહીંયા. અમે આવા બાપા સીતારામ પરિવાર તરફથી રોજ દર સોમવારે કંઈ પ્રસંગ હોય ત્યારે ભગવાનમાં ભજન કરીએ, શ્રદ્ધાંજલિના પ્રોગ્રામ કરીએ. હવે આજે અમે સબરી માતાના માટે હું એક ગીત ગાઉં છું, હિન્દીમાં ગાઈશ. રામ આઈંગે આઈંગે રામ આઈંગે, રામ આઈંગે આઈંગે રામ આઈંગે, મેરે ઝોપડી કે ભાગાજ ખુલ જાયેંગે રામ આઈંગે, રામ આઈંગે તો અંગના સજાઉંગે, દીપ જલા કે દિવાલી મેં મનાઉંગે, મેરે જન્મો કે પાપ આજ ધુલ જાયેંગે રામ આઈંગે. જય શ્રી માતા. જે સબરીના જે આતુરતાનો અંગ છે એ ભગવાન રામને જે બોલાવી રહ્યા હતા કે મારી ઝૂંપડીમાં એક વાર આવશે તે અત્યારે બનવા જઈ રહ્યું છે. પરંતુ રામ જે છે અયોધ્યામાં બિરાજમાન છે ત્યારે ડાંગ જિલ્લામાંથી કેટલાક સબરી માતાના વંશજો અયોધ્યા જઈને માતા સબરીના બોર આપણ કરશે. ધન્યવાદ ગુજરાત રામ.